સુરતમાં દેશી તમંચો સહિત તીક્ષ્ણ હથિયાર જેવા મારક હથિયારો સાથે ધાડનો ગંભીર ગુનો આચરી છેલ્લા 15 વર્ષથી નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. રાંદેર પોલીસે સેલવાસથી આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીએ 15 વર્ષ અગાઉ પોતાના સાગરીતો સાથે મળી ઘાતક હથિયાર લઈ ઉગત કેનાલ રોડ ઉપર આવેલી એક કોલેજમાં ધસી જઈ અને વોચમેનને માર મારી ધાડ પાડી હતી. આરોપી વર્ષ 2009માં સુરત શહેરમાં ઉગત ભેસાણ રોડ ખાતે આવેલ સાઉથ ગુજરાત મેડિકલ કોલેજમાં ગેંગના 6 સાગરીતો સાથે મળી લોખંડના સળિયા તથા દાંતરડા તેમજ 2 દેશી તમંચા જેવા મારક હથિયારો સાથે ધસી ગયો હતો અને કોલેજના વોચમેન નગીનભાઈને માથાના ભાગમાં ઈજા પહોંચાડી ઓપીડી કેન્ટીન તથા ઓફિસોના તાળા તોડી ટેબલોના ખાના ખોલી અંદરથી રોકડ રૂપિયા 8,931 લઈ ફરાર થઈ ગયા હતા. જોકે ડિસેમ્બર 2009માં આ ગુનાના આરોપીઓ પૈકી 3ને અમદાવાદ ગ્રામ્ય જિલ્લા LCB પોલીસે ઝડપી પાડ્યા હતા, જ્યારે આરોપીઓ પૈકી કડકિયા લાલસિંહભાઈ ભુરિયા 15 વર્ષથી વોન્ટેડ હતો, જેને સેલવાસ ખાતેથી ઝડપી પાડવામાં રાંદેર પોલીસને સફળતા મળી છે.